મિત્ર એસા કીજીએ જેસે સિરકો બાલ કાટ કાટ કે કાટીએ ફિર ભી તજ ખાલ મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય દુઃખ વખતે આગળ રહે અને સુખમાં પાછળ હોય જેના ખંભે માથું મૂકીને તમે રોઈ શકો એનું નામ મિત્ર છે તમે કોઈના આવા મિત્ર હોવો જોઈએ કોઈ તમારો આવો મિત્ર હોવો રાણા સાહેબ ઘણીવાર કહેતા મને કે માસ્ટ બીજાને કહેતા કે માસ્તરે કોઈની કોઈના વખાણ ન કહે એમાં કાનજી ભૂટા બારોટનું સન્માન હતું મુંબઈમાં બિરલા માતૃ સભાગ્રહ અને મારે બોલવાનું એટલે મેં એવું કીધું કે કાનજી ભૂટા જેના ખંભે માથું મૂકીને રોઈ શકે એવા કોઈ જો મિત્ર હોય તો ડોક્ટર રાણા સાહેબ પણ સોમૈયા શેઠ ગોતવા નીકળ્યા કે ક્યાં છે ડૉક્ટર રાણા સાહેબ મારે એને મળવું ત્યારે એમને લાગ્યું કે ના બરાબર છે એટલે એ ફ્રેન્ડ ઇન નીટ ઇઝ અ ફ્રેન્ડ ઇન જો ભગવાન બુદ્ધે મૈત્રીને પ્રાધાન્ય આપ્યું મૈત્રી કરુણા મુદિતાને ને ઉપેક્ષા એમ માતા છે ને એમ અને બુદ્ધ મૈત્રી જે જ્યાં કહે છે ને ત્યાં પ્રેમ એવો એનો અર્થ નીકળે છે પ્રેમના હિસાબે માતા બાળકનું લાલન પાલન કરે પછી કરુણાના હિસાબે એને ઉછેરીને મોટો કરે અને બાળક જેમ પ્રગતિ કરે ને એમ એ ખુશ થાય અને પછી માનો કે માતાથી થોડો દૂર જતો જાય તો એની ઉપેક્ષા કરે એટલે મૈત્રી કરુણા ઉપેક્ષા અને મુદિતા પણ મૈત્રીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે નિકોલસ અને બેક ડેમન અને પીથિયાસ લોરી અને રક્કામ કૃષ્ણ અને સુદામા આ મૈત્રીના મિશાલ જેવા જગ વિખ્યાત ઉદાહરણો છે પણ એમાં એક વાત મને જે પ્રિય છે હું કહી દઉં અત્યારે નિકોલસ અને બેક ઇંગ્લેન્ડ એનું એક ગામ એની એક શાળા શાળામાં વિદ્યાર્થીઓ ભણે એમાં આ બે વિદ્યાર્થીઓ ખાસ મિત્ર એકનું નામ નિકોલસ એકનું નામ બેક બેક એવો સિન્સિયર એવો અભ્યાસી એટલો સરળ અને સદાચારી વિદ્યાર્થી એની સામે નિકોલસ એનો મિત્ર પણ એટલો જ તોફાન એવો જ ઉદળ અને એવો મારામારી કરવામાં એને મજા આવે કોઈ નાના વિદ્યાર્થીને મોટા વિદ્યાર્થી હેરાન કરતા હોય તો એ કોદી પડે અને ગમે એવા ચાર હોય ની એકલો હોય તો મારે ખરો પણ એનો સ્વભાવ આવો તોફાની મૂળથી બે અવારનવાર સમજાવતો તું આવા ન કર અને ભણવામાં તારું ધ્યાન કેન્દ્રિત કર પણ નિકોલસને એવી અસર થાય શાળામાં વર્ગમાં જે શિક્ષકો આવેલા નહીં અને વિદ્યાર્થીઓ તોફાન કરતા

કબાટ ખાડા થતો કાચનો કાચ આખો તૂટીને હેઠે ભય એ જ વખતે શિક્ષકે વર્ગમાં માં પ્રવેશ ગયો શબ્દ થઈ ગયા વિદ્યાર્થીઓ ફફડવા માંડ્યા શિક્ષકના હાથમાં સોટલી તો હતી ને એને કીધું કોણે કાચ તોડ્યું સન્નાટો છવાઈ ગયો અમુક ખાવ નબળા મનના તો બે રોવા માંડ્યા વિદ્યાર્થીઓ પણ બધાના આશ્ચર્ય વચ્ચે બેક ઊભો થયો અને એને કીધું મેં શિક્ષકને તો લાગ્યો કારણ કે બહુ સારો વિદ્યાર્થી હતો શિસ્તબદ્ધ એનું જીવન હતું પણ એને એકરાર કર્યો એટલે બીજો તો કોઈ રસ્તો નહીં સાઠ 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 છોટ મંડી બેગ ના માથે પડવા અને નિકોલસ ના પૂણી જેવો થઈ ગયો હાવ થોડોક કઠોર ચહેરો એનો જોવા મળ્યો શિક્ષક વર્ગ મૂકીને ગયા નિકોલસ બેક ને માથે જર્જન બેન એવો જોયો કે તોફાન મેં કર્યું તો ને તે શું કામ સ્વીકાર તો નિકોલસ કે શું કામ બેક કે તું શું કામ તોફાન કરે હવે જ્યારે જ્યારે તું તોફાન કરીશ ને ત્યારે હું સ્વીકારી લઈશ આ જ રીતે સજા થવાની બેકની આવી વાત સાંભળી પહેલાં તો ખોબ રોયો પછી એને કીધું કે તારી અપેક્ષા તો આટલી જ છે ને જ્યાં એ પ્રમાણે હું ભરતો પ્રયાસ કરી અને બીજે જ દિવસે નિકોલસનું જીવન બન્યું શિસ્તબદ્ધ રીતે વર્ગ ભરવા માંડ્યો ભણવા માંડ્યો આગળ વધવા માંડ્યો સારા માર્ગે પાસ થવા માંડ્યો અને એમ કરતાં કરતાં એટલો આગળ વધ્યો કે નિકોલસ ઇંગ્લેન્ડની એક હાય કોર્ટમાં જજ બન્યો અને ઇતિહાસની વાત જો લઈ તો ઇંગ્લેન્ડની પ્રજા એ બારસો ને પંદરમાં સમગ્ર જનતા એકત્રિત થઈ અને રાજાશાહીએ વિરુદ્ધ જે હાદ જગાવ્યો બગાવતનું એલાન કર્યું અને છેવટે રાજા જોનને મેઘના કાર્ટા માટે સહી કરવી આ આખી જે હાદ જે હતી બગાવત રાજાશાહી એમાં ગરીબો નોખા બેસતા ખેતમજૂરો હોય કામદારો હોય કારીગરો જુદા એટલે આમ સાહજિક રીતે હાઉસ ઓફ કોન અને હાઉસ ઓફ કોમન અને હાઉસ ઓફ લોર્ડ અસ્તિત્વમાં અને ઇંગ્લેન્ડ ની પાર્લામેન્ટ શરૂ થઈ ભવ્ય પાર્લામેન્ટનું બિલ્ડિંગ છે આજે નદી ને કાંઠે આમ ટાવર બ્રિજ છે વિલિયમ ફોર્ટ ટાવર ટાવર બ્રિજ છે અને આ તરફ તમે ફરો ને એટલે પાર્લામેન્ટ હાઉસનું મકાન રમણીય છે બિગ ઘણી વાર હું ત્યાંથી પસાર થયો છું અને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને જગતની પાર્લામેન્ટની માતા ગણવામાં આવે એનું આ કારણ બારસો ને પંદર સ્વતંત્રતા મેળવી અને બ્રિટિશ પ્રજા કુમારી વાળી પ્રજા સ્વાતંત્ર પ્રેમી એ આમ આ રીતે લોકશાહીની શરૂઆત થઈ એમાં બન્યું એવું કે ઓલિવર ક્રોમ વેલે લોખંડી શાસન ઠોકી દે અને ઇંગ્લેન્ડનું સરમુખ અત્યાર છે અને લોકશાહી માથે ધીરે ધીરે નિયંત્રણો આવતા આવતા માણસના અધિકારો બંધ મળ્યા અને જેણે જેણે આની સામે જે જગાવી ક્રાંતિનું એલાન કર્યું એ ક્રાંતિકારીને પકડીને જેલ ભેગા કરવામાં અને દમનનો કોરડો વીંધવામાં આવ્યો ચારે કોર અને આવી સ્થિતિ ઇંગ્લેન્ડની સર્જન એમાં મેજિસ્ટ્રેટ તરીકે નિકોલસે કોર્ટમાં એનું સ્થાન સંભાળ્યું એક પછી એક કોઈસ સજો છે એમાં એને વિટનેસ બોક્સમાં એક યુવાનને જોયો જે આરોપી હતો આજ અને જોતા જ એનો ચહેરો ફીકો પડી ગયો નિકોલ કારણ કે વિરુદ્ધ બગાવત કરી અને ક્રાંતિકારી દળો જે જે જુદી જુદી પ્રવૃત્તિ કરતા એનો એક આગેવાન નેતા એનો દુબળો દેહ બોખરા થઈ ગયેલા વા પણ તેજસ્વી આંખો હતી એને જોઈને નિકોલસ ઓળખી ગયો કે બેક છે હા અને એને જોતા તો કઈક વિચારો આવ્યા ગયા પણ એ જ ક્ષણે એને કામ સ્થગિત કર્યું એના પહોંચ્યો ને પાણીદાર ઘોડામાં ઉપડ્યું એ ઇંગ્લેન્ડનું વાતાવરણ ને એમાં શિયાળો ને એમાં બરફની વર્ષા ને એમાં ઘોડા ઉપર સતત મુસાફરી કર્યા જ કરી અને એમ થતા 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 ક્રોમવેલ નું જ્યાં નિવાસ સ્થાન હતું ત્યાં પહોંચી ગયો અને ક્રોમવેલ ની સમક્ષ એને જઈ અને વિનંતી કરી કે આ મારું રાજીનામું મેજિસ્ટ્રેટ કરી છે હવે આ સ્થાન ઉપર હું કામ નહીં કરી ક્રોમવેલ નવાઈ લાગી કે આવો મેજિસ્ટ્રેટ અને અચાનક રાજીનામું આપે છે એટલે એમણે પૂછ્યું કે આ રાજીનામું આપવાનું કારણ હું જાણી શકું એટલે નિકોલસે જીવનનું પરિવર્તન એ આ જ મિત્ર જેના હિસાબે હું આ સ્થાન ઉત્પન્ન પહોંચ્યો આ બે ની વાત સાંભળી ક્રોમવેલ તો લો એનું શાસન તો લોખંડી હતું અને કઠોર સ્વભાવ નહોતો પણ આ વાત સાંભળીને કીધું કે હું નથી નિકોલસને સ્થાન ઉપરથી દૂર કરવા માંગતો કે નથી સજા હું હુકમ કરું છું કે બેક ને એના સાથીદારોને મુક્ત કરવાનો પાછો એ જ તોફાન એ જ ઘોડા વળી પાછો રાત દિવસ પ્રવાસ કરી નિકોલસ પહોંચ્યો અને કોર્ટમાં એનું સ્થાન સંભાળ્યું અને એને ચુકાદો આપ્યો કે બેક અને એના સાથીદાર ક્રાંતિકારી મિત્રોને મુક્ત કરવામાં આવે સાથી બે ખુશ થઈ ગયા તરત જ એના સ્થાન ઉપરથી ઉતરી અને બેક નિકોલસને ભેટી બે મિત્રો ખુશખુશાલ થઈ ગયા અને જગતમાં મિત્રોની એક મિશાલ બની